નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી સ્ટડી વિડિયો યુટ્યુબ ચેનલ ની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું આઈપીસી એક્ટ એટલે કે ઇન્ડિયન પિનલ કોડ ના અગત્યના પ્રશ્નો ભાગ બે ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે. તો મિત્રો, જે મિત્રોએ હજુ સુધી ભાગ એક નથી જોયો તેને જણાવવાનું કે પ્લીઝ ભાગ એક ની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શન ની અંદર આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ભાગ એક જોઈ શકો છો. તો આપણે ભાગ બે ની અંદર વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, શિક્ષાના પ્રકારો કઈ કલમમાં આપવામાં આવેલા છે? તો મિત્રો, કલમ નંબર 53 ની અંદર. બે, શિક્ષાના પ્રકારો કેટલા છે? તો મિત્રો, શિક્ષાના 5 પ્રકારો છે. 3, યોગ્ય સરકારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો મિત્રો, યોગ્ય સરકારની વ્યાખ્યા કલમ નંબર 55A ની અંદર આપવામાં આવેલી છે. 4, કલમ 22 ની અંદર શું આપવામાં આવેલું છે? તો મિત્રો, કલમ 22 ની અંદર શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. 5, એકાંત કેદ વધુમાં વધુ કેટલી કરી શકાય? તો મિત્રો, 14 દિવસથી વધારે નહીં. 6, એકાંત કેદની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો મિત્રો, એકાંત કેદની વ્યાખ્યા કલમ નંબર 73 ની અંદર આપવામાં આવેલી છે. 7, પ્રકરણ 3 માં શેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો મિત્રો, પ્રકરણ 3 ની અંદર શિક્ષાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 8, સામાન્ય અપવાદોનો ઉલ્લેખ કયા પ્રકરણમાં કરવામાં આવ્યો છે? તો મિત્રો, સામાન્ય અપવાદોનો ઉલ્લેખ પ્રકરણ 4 ની અંદર કરવામાં આવેલો છે. 9, ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો ગણાય છે નહીં આવું કઈ કલમમાં કહેવામાં આવ્યું છે? તો મિત્રો, કલમ નંબર 77 ની અંદર કહેવામાં આવ્યું છે. 10, કલમ 80 માં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો મિત્રો, કલમ 10 ની અંદર કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 11, પ્રકરણ 5 શેના માટે છે? તો મિત્રો, પ્રકરણ 5 એ દુષ્પ્રેરણ માટે છે. 12, કલમ 97 માં શું દર્શાવવામાં આવ્યું છે? તો મિત્રો, કલમ 97 ની અંદર શરીર અને મિલકતના ખાનગી વસાઓનો હકો આપવામાં આવેલા છે. 13, અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય આવો કઈ કલમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો મિત્રો, કલમ નંબર 84 ની અંદર. 14, 7 વર્ષથી નાના બાળકનું કૃત્ય ગુનો ગણાશે કે નહીં? તો મિત્રો, જવાબ આવશે ગુનો ગણાશે નહીં. 15, જે કૃત્ય સામે અંગત બસાવનો અધિકાર નથી તેવા કૃત્યો એવું કઈ કલમમાં બતાવવામાં આવ્યું છે? તો મિત્રો, કલમ નંબર 99 ની અંદર. તો મિત્રો, આપણે આઈપીસી એક્ટના અગત્યના પ્રશ્નોના ભાગ 2 ની અંદર મોસ્ટ આઈએમપી 15 પ્રશ્નો વિશે વાત કરી. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી સાથે જોડાવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.